लंडन की राणी थी विक्टोरिया एनी दीकरी थी एलिस एने मेरेज थे पछी पांच वर्ष एने दीकरो थयो आ दीकरो पण पांच वर्ष तो थयो अचानक एक दिवस आ दीकरो बीमार पड़ी गयो डॉक्टर ने बोलावामां आव्या डॉक्टरे कीधुं के बहु चेपी रोग छे एने घर में न रखाय एने हॉस्पिटल में एडमिट करो छोकरा ने हॉस्पिटल में एडमिट कर्या पछी ए माने पण कही देवामां आव्युं एलिस ने पण के आ एलिस ब्रिज छे ने तमारो ए ज एलिस दरवाजा बंद काचनी बारी काचना बारणा और एलिस डेली आवे पोताना दीकरा ने जुवे पण दीकरो क्यारेक बेभान होय क्यारेक बेसुध होय क्यारेक सूतेलो होय दीकरा ने मानी आंख मरती नहीं रोज आवे पाछी जाए आज छठो दिवस छे मां तड़पी रही छे एक वार मां दीकरा ने मारो जोवो बराक पर ये ज वक्ते छोकरा नी आंख खुली एलिस नी नजर पड़ी छोकरा ए मां ने जोता नी साथे कीधु ओ मम्मी प्लीज कम ओन व्हाई डोंट यू किस मी मम्मी अंदर आओ के मारी पासे नथी आवती અંદર આવીને મને તારા પ્રેમથી નવડાવી દે તારા વાત્સલ્યથી ભરી દે તારી ગોદમાં છુપાવી દે અને એલિસથી ના રે ભાઈ એ ભૂલી ગઈ ડોક્ટરોએ મને મનાઈ કરીશ એલિસે કાચની બારીને મુક્કો માર્યો બારી તૂટી એલિસે બારીથી અંદર ગઈ અને પોતાના દીકરાને વળગી પડી નર્સ અને ડોક્ટરોને ખબર પડી પાંચ જ મિનિટમાં બધા હાજર થઈ ગયા દીકરાને માને જુદા કરી લેવામાં આવ્યા અને આ બાજુ દીકરાનો કમરો આ બાજુ એલિસનો કમરો એલિસ બેભાન છે બેસુધ થઈ ગઈ છે ડોક્ટરોએ ભાનમાં લાવવાની પૂરી કોશિશ કરી અડધા એક કલાકે જ્યારે ભાનમાં આવી ચાર ડિગ્રી તાવ છે એલિસને ડોક્ટરોએ એટલું જ પૂછ્યું બેન અમે ના પાડી દીને તમને તમારે અંદર નહીં જવાનું તમે કેમ અંદર ગયા અઠવાડિયા સુધી તમે ન ગયા અને આજે કેમ ચાલ્યા ગયા અમે તમને ના પાડી હતી બહુ ચેપી રોગ છે એ વખતે એલિસે ડોક્ટરને એટલું જ કીધું ડોક્ટર તમે એમ પૂછો છો હું કેમ અંદર ગઈ કાન ખોલીને સાંભળી લ્યો હું એટલા માટે અંદર ગઈ બીકોઝ આઈ વોઝ મધર કારણ કે હું એની મારે ઘરે હું ના પૂછાય કે દીકરાની પાછળ કેમ ગઈ હું એની માં છું અને આટલું બોલતાની સાથે જ એલિસ ની આ કાયમ માટે મિચાઈ ગઈ આ માં છે અવસર આવે તો પોતાના શ્વાસોનું પણ બલિદાન આપે અંગ્રેજીમાં એટલા જ માટે બહુ સુંદર કહેવત છે મધર ઇઝ મધર નો નીડ ઓફ અધર માં તે માં બીજા બધા વન વગડાના માં